નમસ્કાર બાળ મિત્રો, આજે કોમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકાર વિશે ભણીશું. જો તમને જણાવવામાં આવે કે તમારે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને અન્ય સ્થાન પર પહેલાં કોમ્પ્યુટર પર મોકલવાની છે, તો તમે જણાવશો તે માહિતીને પેન ડ્રાઈવ, સીડી કે ડીવીડી એવા કોઈ સ્ટોરેજ પ્રકારના માધ્યમમાં લઈને જે તે કોમ્પ્યુટર પર રહેલા સ્થાન પર માહિતીને ટ્રાન્સફર કરી દેવામાં આવે, ખરું ને? પરંતુ આ પદ્ધતિ જટિલ અને વધુ સમય માંગી લેતી હોય છે. આ સમસ્યાનો સાચો ઉકેલ છે કોમ્પ્યુટર નેટવર્ક. ઇન્ટરનેટ પ્રકારના નેટવર્કની મદદથી માહિતીને ખૂબ જ સરળતાથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર સરળતાપૂર્વક મોકલી શકાય છે. જ્યારે કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી માહિતી એક સ્થાન પરથી અન્ય સ્થાન પર મોકલવાની માહિતી અન્ય સ્થાન પર મોકલવાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે કોમ્પ્યુટર નેટવર્ક ઉપયોગી બને છે. કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડીને કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપી શકાય છે. કોમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલા કોમ્પ્યુટર્સ વિવિધ પ્રકારની માહિતીને ખૂબ જ સરળતાથી આપણે કરી શકીશું. આજે આપણે આ પ્રકરણમાં કોમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકાર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. હવે જોઈએ કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું. તો બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને, તો આ પ્રકારે બનતી રચનાને કોમ્પ્યુટર નેટવર્ક કહેવાય. ફરી સાંભળી લો, બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને, આ પ્રકારે બનતી રચનાને કોમ્પ્યુટર નેટવર્ક કહેવાય. કોમ્પ્યુટર નેટવર્ક શું છે? કોમ્પ્યુટર્સનો સમૂહ છે. કોમ્પ્યુટરના નેટવર્ક હેઠળ વિવિધ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે સંદેશાવ્યવહાર અને સંશોધનોના આદાન પ્રદાનની કામગીરી કરે છે. હવે જોઈએ આગળ નેટવર્કમાં. તો કોમ્પ્યુટર નેટવર્કમાં માહિતીના આદાન પ્રદાન માટે અનેક કોમ્પ્યુટર જોડાયેલા. એક કોમ્પ્યુટરથી નેટવર્ક બને નહીં, એક કરતાં વધારે કોમ્પ્યુટરની જરૂર પડે. કોમ્પ્યુટર નેટવર્કની રચના કરવાથી માહિતીને આપલે સરળતાપૂર્વક થાય. કોમ્પ્યુટર નેટવર્ક કેવી રીતે થાય? તો કોમ્પ્યુટરને નેટવર્કને માટે જોડવા માટે કેબલ એટલે કે વાયરની જરૂર પડે. પણ આજકાલ તો જોઈએ તો કોમ્પ્યુટરના નેટવર્ક વાયર વગરના વાયરલેસ વાઈફાઈ થઈ ગયા છે, ખરું ને બાળ મિત્રો? કોમ્પ્યુટરના નેટવર્કના મુખ્ય કોમ્પ્યુટરને સર્વર કહેવાય. કોમ્પ્યુટરના નેટવર્કના મુખ્ય કોમ્પ્યુટરને શું કહેવાય? સર્વર. એનો સ્પેલિંગ છે SERVER. કોમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલા સર્વર સિવાયના અન્ય કોમ્પ્યુટર્સને નોડ કહેવાય, NODE. કોમ્પ્યુટર નેટવર્કમાં સર્વર સિવાયના જોડાયેલા કોમ્પ્યુટર્સને નોડ કહેવાય. કોમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલી નોડ કોમ્પ્યુટર્સને બીજું નામ છે ક્લાયન્ટ કોમ્પ્યુટર. શું કહેવાય? નોડ કોમ્પ્યુટર્સનું બીજું નામ ક્લાયન્ટ કોમ્પ્યુટર. સ્પેલિંગ છે CLIENT, ક્લાયન્ટ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરના નેટવર્કમાં વિવિધ નોડ એ કોમ્પ્યુટર્સ એ મુખ્ય કોમ્પ્યુટર એટલે કે સર્વર સાથે જોડાયેલા હોય છે. હવે જોઈએ તો કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર. તો કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. એક LAN, MAN અને બીજું છે WAN. LAN, MAN અને WAN. LANનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક સ્પેલિંગમાં જોઈએ તો LOCAL એરિયા ARIA નેટવર્ક, NETWORK. મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એરિયા નેટવર્કનો તમને સ્પેલિંગ ખબર છે, હવે તમારે જાણવાનું જરૂર છે મેટ્રોપોલિટન. METROPOLITAN. ને ત્રીજો પ્રકાર છે વાઇડ એરિયા નેટવર્ક, WIDE. એરિયા નેટવર્કનું તમને સ્પેલિંગ આવડે જ છે. આજે આપણે હવે વધારે નેટવર્ક વિશે જાણીશું. તો LANનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. તેમાં એકબીજા સાથે કોમ્પ્યુટર ખૂબ જ નજીકના અંતરે આવેલા હોય છે. તે નેટવર્કનો મર્યાદિત જગ્યામાં વિસ્તરણ પામેલો પ્રકાર છે. તે એક જ રૂમમાં કાં તો એક જ બિલ્ડિંગમાં આવેલા હોય છે. હવે જે નેટવર્ક વિશે જાણીએ LAN વિશે, તો આ પ્રકારનો નેટવર્કનો ઉપયોગ ક્યાં થાય? તો ઘર, ઓફિસ, દુકાન, સ્કૂલ, લાઇબ્રેરી, બેંક, હોસ્પિટલ વગેરે સ્થળે કરવામાં આવે છે. તેમાં એકબીજા સાથે કોમ્પ્યુટર સાથે જોડવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ, કોએક્સેલ કેબલ
પ્રકારના વાયર, રાઉટર, એનઆઈસી, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, નેટવર્કનું સ્પેલિંગ ખબર છે, ઇન્ટરફેસનું સ્પેલિંગ છે INTERFACE, કાર્ડનું સ્પેલિંગ છે CARD, અને હબ HUB, હબનો ઉપયોગ કરવામાં આવે છે. લેન પ્રકારનું કોમ્પ્યુટર સામાન્ય રીતે 0 થી 10 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. બીજા પ્રકારનું નેટવર્ક છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, તેમાં કોમ્પ્યુટર એકબીજાથી થોડા વધુ અંતર આવેલા હોય છે. તે નેટવર્કનો મધ્યમ જગ્યામાં વિસ્તરણ પામેલા હોય છે. આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કોઈ ચોક્કસ વિસ્તાર કે શહેર પૂરતું જ મર્યાદિત હોય છે. તેમાં કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ કે રેડિયો વેવ કે માઇક્રોવેવ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે નેટવર્કની સરકારી માલિકી અથવા તો મોટી સંસ્થા પાસે હોય છે. મેઇન પ્રકારનું કોમ્પ્યુટર નેટવર્ક સામાન્ય રીતે 10 થી 100 કિલોમીટરના એરિયામાં વિસ્તરેલું હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, દાહોદનું GTPL નેટવર્ક એટલે કે DTN ચેનલ, DTNની ન્યૂઝ ચેનલ દાહોદ શહેર પૂરતી જ મર્યાદિત હોય. દાહોદની બહાર જાઓ તો તમને DTNના ન્યૂઝ જોવા મળે નહીં. આ જે DTN છે એ મેઇન પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે, એટલે કે એક જ શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેલાયેલા હોય એના કોમ્પ્યુટરો. લેન પ્રકારના કોમ્પ્યુટરો કેવા હોય, એક જ રૂમમાં કાં તો એક જ બિલ્ડિંગમાં આવેલા હોય. હવે બીજું એક નેટવર્ક જોઈશું, ત્રીજા પ્રકારનું નેટવર્ક એમ કહીએ તો ચાલે, વાઇડ એરિયા નેટવર્ક, વેન, WIDE, વાઇડ એરિયા નેટવર્ક. તેમાં કોમ્પ્યુટર્સ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય, નેટવર્કનો ખૂબ જ વિસ્તાર જગ્યામાં તેનો વિસ્તરણ પામેલો હોય, તેનો નેટવર્કનો ઉપયોગ જુદા જુદા શહેરોમાં, જુદા જુદા દેશોમાં, જુદા જુદા ખંડોમાં પણ આવેલો હોય. આપણે કહીએ કે એન્ટાર્કટિકા સુધી પણ એના કોમ્પ્યુટરો વિસ્તરેલા હોય. તે વિશાળ ભૌગોલિક વિસ્તારને આવરી લે છે, આખા વિશ્વમાં ફેલાયેલું છે આ પ્રકારનું નેટવર્ક. તો કોણ છે આખા વિશ્વમાં ફેલાયેલું નેટવર્ક? તો ઇન્ટરનેટ. તેમાં એકબીજા સાથે કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડવામાં સેટેલાઇટ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. વેન પ્રકારનું નેટવર્ક સામાન્ય રીતે 100 કિલોમીટર કે તેથી વધુ વિસ્તારમાં વિસ્તરેલું હોય છે. આવજો બાળમિત્રો.